अथ मंगलाचरण चिंता सन्तानहंतारो यत्पादाम्बुजरेण वह स्वीयानांतान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहु यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ શ્રી ગોસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે, વધાઈ ચાલી રહી છે, તો તે અનુસંધાનથી નામરત્નાખ્ય સ્તોત્ર એનો થોડો વિચાર કરીશું. તો પ્રારંભ આપણે પાઠથી કરીએ. પાઠ પણ સુંદર લયમાં અને ઉચ્ચાર શુદ્ધિપૂર્વક થાય એ માટે પહેલાં હું બોલાવું, પછી સૌ બોલજો. અથ નામરત્નાખ્ય સ્તોત્રમ. यन्नामार्कोदयात् पापध्वान्तराशिः प्रशाम्यते विकसन्ति हृदब्जानि तन्नामानि सदाश्रये आनुष्टुभमिह छन्दः ऋषिरग्निकुमारजः सर्वशक्ति समायुक्तो देवः श्रीवल्लभात्मजः विनियोगः समस्तेष्ट सिद्ध्यर्थे विनिरूपितः श्रीविठ्ठलः कृपासिन्धुर्भक्तवश्योऽति सुन्दरः कृष्णलीलारसाविष्टः श्रीमान् वल्लभनन्दनः दुर्दृश्यो भक्तसन्दृश्यो भक्तिगम्यो भयापः अनन्यभक्तहृदयो दीनानाथैकसंश्रयः राजीवलोचनो रासलीलारसमहो दधिः धर्मसेतुर्भक्तिसेतुः सुखसेव्यो व्रजेश्वरः भक्तशोकापः शान्तः सर्वज्ञः सर्वकामदः रुक्मिणीरमणः श्रीशो भक्तरत्नपरीक्षकः भक्तरक्षैकदक्षः श्रीकृष्णभक्तिप्रवर्तकः महासुरतिरस्कर्ता सर्वशास्त्रविदग्रणीः कर्मजाड्यभिदुष्णांशुः भक्तनेत्रसुधाकरः महालक्ष्मीगर्भरत्नं कृष्णवर्त्मा समुद्भवः भक्तचिन्तामणिः भक्तिकल्पद्रुमनवाङ्कुरः भक्ति
શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિન પ્રિય ગોવર્ધનાગમરત પ્રિય વૃંદાવનાચલ ગોવર્ધનાદ્રિમખક્રન્મહેન્દ્ર મદભિત પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત પિતૃપ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિકર્તા તન્નિમંત્રણ ભોજક બાલલીલાદિ સુપ્રીતો ગોપી સંબંધિ સત્કથ અતિગંભીર તાત્પર્ય કથનીય ગુણાકર પિતૃવંશોદધિ વિધુ સ્વાનુરૂપ સુત પ્રસૂ દિક્ચક્રવર્તિ સત્કીર્તિર્મહોજ્જ્વલ ચરિત્રવાન અનેક ક્ષિતિપશ્રેણી મૂર્ધા સક્ત પદાંબુજ વિપ્રદારિદ્ર્ય દાવાગ્નિ ભૂદેવાગ્નિ પ્રપૂજક ગોબ્રાહ્મણ પ્રાણ રક્ષા પર સત્ય પરાયણ પ્રિયશ્રુતિપથ શશ્વન મહામખકર પ્રભુ કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવન અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાનભિદુત્તમ મહાપુરુષ સત્ખ્યાતિર્મહાપુરુષ વિગ્રહ દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ પ્રેમાદ્રક વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિ ધવલીકૃત મેચક વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃ કરણઃ શત્રુતાપનઃ ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસીપ્સિત પ્રદઃ અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત ક્લેશા સહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ આચાર્ય રત્નમ સર્વાનુગ્રહ કૃન્ મંત્ર વિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગરઃ ગોવર્ધનાચલ સખો ગોપ ગો ગોપિકા પ્રિયઃ ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર્જગદ્વંદ્ય પદાંબુજઃ જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિયઃ
સુખોદર કકૃતિ સર્વ સંદેહ છેદ દક્ષિણ સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ ક્ષયંકર ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્મા સ્વસમર્પક નિવેદિ ભક્ત સર્વસ્વં શરણાધ્વ પ્રદર્શક શ્રીકૃષ્ણાનુગ્રહીતૈક પ્રાર્થનીય પદાંબુજ ઇમાનિ નામ રત્નાનિ શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યઃ પઠેત સ હરિમ લભેત યદ્યન્મનસ્યભિધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ નામ રત્નાભિધમિદં સ્તોત્રં યઃ પ્રપઠેત સુધીઃ ત્વદીયં તં ગ્રહાણાશુ પ્રાર્થ્યમેતન્ મમ પ્રભો શ્રી વિઠ્ઠલ પદાંબોજ મકરંદ જુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતે તરામ એટલે શ્રી રઘુનાથ વિરચિતમ નામરત્નાખ્ય સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી રઘુનાથજી, શ્રી ગોસાઈજીના પંચમલાલજી, શ્રી રઘુનાથજીને શ્રી ગોસાઈજી પ્રત્યે અત્યંત આસક્તિનો ભાવ અને આપે અનેક સ્તોત્ર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ માટેના રચેલા છે. નામરત્નાખ્ય સ્તોત્રનો જે પ્રસંગ છે, પ્રાય આપણે જાણીએ છીએ કે જ્યારે અત્યંત બાલ્યાવસ્થામાં શ્રી ગોસાઈજી અને આપના અન્ય બધા લાલજી પણ એમની સાથે છે, સેવાક્રમમાં આપને શૃંગારની પેટીની આવશ્યકતા પડી ત્યારે સંસ્કૃત ભાષાનું પ્રચલન હતું પરિવારમાં, તેથી આપે આજ્ઞા કરી મંજુષામ આનય. તો નાના બાલકને ઉત્સાહ હોય કે જલ્દીથી જે પિતૃચરણે આજ્ઞા કરી છે એનું પાલન કરું, તો રઘુનાથજી 5 વર્ષના નાના બાલક તરત દોડીને અને અંદર પધાર્યા શૈયા મંદિરમાં. પણ પછી વિચાર્યું તો સમજમાં ન આવ્યું કે શું આજ્ઞા થઈ છે અને શું લઈને જવું. બીજા જે મોટા ભાઈ હતા એમને બધાને લાગ્યું કે અમને સમજ નથી આવી વાત અને અંદર દોડ્યા છે એટલે જોઈએ હવે શું કરે છે, એટલે થોડા મજાક માટે બધા તૈયાર હતા. તો નાના બાલકને પણ તેથી ભય લાગ્યો, ચિંતા થઈ, રડવું આવ્યું અને એ સમયે શ્રી વલ્લભ પ્રકટ થઈને અને આપની મસ્તક પર હાથ મૂકીને અને એમને જણાવ્યું કે મંજુષામ આનય, એટલે શૃંગારની પેટી લઈને પધારો. તો તે વખતે જ અનાયાસ જે વલ્લભની કૃપા થઈ એને કારણે નામ રત્નાખ્ય સ્તોત્ર આપના મુખમાંથી નિસ્રત થયું. તેથી વલ્લભની કૃપારૂપ જ વાણી છે. વલ્લભ વિઠ્ઠલેશ એક સ્વરૂપ જ છે, એ આપણું ચરિત્ર પ્રસંગોમાં પણ સ્પષ્ટ જ છે. તો એ પ્રકારનું આ દિવ્ય સ્તોત્ર છે નામરત્નાખ્ય સ્તોત્ર. એની પર શ્રી દેવકીનંદનજીનું વિવરણ પ્રાપ્ત થાય છે. તો થોડું એ વિવરણ અને મૂળ એ રીતે આપણે એનું અનુસંધાન કરીશું. પહેલા દેવકીનંદનજી આ ગ્રંથનો પ્રારંભ જે યન્ના માર્કો દયાત પાપધ્વાંત રાશિ પ્રશામ્યતી વિકસંતી હૃદબજાની તન્નામાની સદાશ્રય, એ જે મંગલાચરણ રૂપ શ્લોક છે તો એનો સંદર્ભ કહે છે, અથ વિવિધ વ્રજિન તાપ તપ્યમાનાન અનેક જન્મ પરિભ્રાંત અખિલ જીવ ઉદ્ધાર અતિસુગમ ઉપાય રૂપમ શ્રી વિઠ્ઠલેશ અષ્ટોત્તર શત નામ રત્ન સ્તોત્રમ નિરૂપયંતઃ. આપણે ત્યાં સર્વોત્તમ સ્તોત્ર પ્રચલિત છે જ, જેમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી ગોસાઈજીએ એનું વર્ણન કર્યું છે અને એનું ફલ પણ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ એ પ્રકારનું બતાવ્યું છે અને ભક્તિ યોગમાં જે પ્રતિબંધ આવે છે એની નિવૃત્તિ પણ ત્યાં સર્વોત્તમ સ્તોત્રમાં એનું ફલ બતાવ્યું છે.
ફળ બે પ્રકારના હોય, એક અનિષ્ટ નિવૃત્તિ અને એક ઇષ્ટ પ્રાપ્તિ. એટલે જે સાધના છે અથવા જે લક્ષ્ય છે એમાં જે પ્રતિબંધક છે, જે અભિલક્ષિત નથી એવા જે તત્વો છે એ દૂર થવા એક ફળ છે, અને એક જે અભિલક્ષિત છે એની પ્રાપ્તિમાં સહાયક બનવું એ ઇષ્ટ પ્રાપ્તિરૂપ ફળ હોય છે. તો સર્વોત્તમ સ્તોત્રમાં પણ એ વિષય હતો જ કહેવામાં આવ્યો છે કે ભક્તિ યોગમાં જે પ્રતિબંધક છે એ દૂર થાય છે અને ભગવદ્ રસામૃત અધરામૃતની સિદ્ધિ થાય છે. એ રીતે અહીંયા પણ બંને વિષયો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. તો સૌ પ્રથમ દેવકીનંદનજી એમ કહે છે કે અનેકવિધ પાપને કારણે જે તાપ લાગ્યો છે અને અનેક જન્મથી જે પરિભ્રમણશીલ છે એવો જે જીવાત્મા છે, એ અખિલ જીવ એવા બધા જ જીવ જે ભક્તિ માર્ગને યોગ્ય છે એમના ઉદ્ધાર માટે અતિ સુગમ ઉપાય રૂપ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના 108 નામના રૂપી જે સ્તોત્ર છે એનું નિરૂપણ શ્રી રઘુનાથજી કરી રહ્યા છે, અને એની પહેલાં મંગલાચરણમાં આ જે શ્લોક છે એ રઘુનાથજી કહી રહ્યા છે. એ શ્લોક છે, યન્ના માર્કો દયાત પાપધ્વાંત રાશિ પ્રશામ્યતિ. એમાં અનિષ્ટ નિવૃત્તિ કહી અને ઇષ્ટ પ્રાપ્તિ કહે છે. વિકસંતી રદબજાની તન્નામાની સદાશ્રય. આનો અન્વય આ રીતે છે, યન્ના માર્કો દયાત પાપધ્વાંત રાશિ પ્રશામ્યતિ. જે નામરૂપી સૂર્યના અર્ક એટલે સૂર્ય, જે નામરૂપી સૂર્યના ઉદયથી પાપરૂપી ધ્વાંત એટલે અંધકાર, રાશિ એટલે સમૂહ, પાપરૂપી અંધકારનો જે સમૂહ છે તે પ્રશામ્યતિ એનું શમન થાય છે, એ અંધકાર દૂર થાય છે. જેમ સૂર્યનો ઉદય થાય અને અંધકાર દૂર થાય, એ રીતે અહીં નામરૂપી સૂર્યના ઉદય થવાથી પાપરૂપી જે અંધકારની રાશિ છે, સમૂહ છે, એ પ્રશામ્યતિ દૂર થાય છે. બીજું શું થાય છે, હૃદબજાની વિકસંતી. હૃદયરૂપી જે કમલ છે, અબજ એટલે કમલ, જે જલમાં ઉત્પન્ન થાય તે અબજ, હૃદયરૂપી કમલ છે તે વિકસિત થાય છે. તન્નામાની સદાશ્રય, એ નામોનો હું હંમેશા સદા આશ્રય કરું છું. આ રીતે મંગલાચરણ રૂપા શ્લોક છે, એનું વિવરણ દેવકીનંદનજી કરે છે. યસ્ય શ્રી વિઠ્ઠલસ્ય નામ એવ અર્કઃ સૂર્યઃ તસ્ય ઉદયઃ. જે શ્રી વિઠ્ઠલના નામ છે એ જ સૂર્યરૂપ છે. તો નામની ઉપમા અહીં સૂર્યની ઉપમા અહીં નામ માટે આપવામાં આવી છે. શ્રી ગુસાઈજીના જે નામ છે એ સૂર્યરૂપ છે. તસ્ય ઉદયઃ, એનો ઉદય થવાથી. ઉદયનો અર્થ અહીં શું છે, મુખાદ ઉચ્ચારતઃ, મુખમાંથી ઉચ્ચારણ કરવામાં આવે એ નામરૂપી સૂર્યનો ઉદય થયો. તેનાથી શું થશે, પાપરૂપમ યદ્ધ્વાંતમ તમઃ, પાપરૂપ જે અંધકાર છે તસ્ય રાશિ સમૂહ પ્રકર્ષેણ શામ્યથી. આપણે જેટલા કર્મ કરીએ છીએ તો એનાથી અનેકવિધ પાપનો સંચય થાય છે. પુણ્ય પણ થાય, પાપ પણ થાય, બંનેનો સંચય થાય. પાપ છે તે પ્રતિબંધક છે કોઈપણ સાધનામાં આગળ વધવામાં, તેથી પાપરૂપ જે અંધકાર છે એની નિવૃત્તિ આ સૂર્યના ઉદયથી થાય છે. રવેહે ઉદયે બહિઃ તમઃ નશ્યતિ. રવિના ઉદય થવાથી, સૂર્યના ઉદય થવાથી બહારનો જે અંધકાર છે તે દૂર થઈ જાય છે, પણ ઘરનો અંધકાર તો રહી જાય છે. ગ્રહાદ્યંત સ્થિતમ તો તિષ્ઠતિ એવા. અહીં નામરૂપી સૂર્યમાં એ વિશેષતા છે કે અંદર અને બહાર બંનેના જે પાપ છે અંધકાર છે એની નિવૃત્તિ એ કરે છે. બહારનો અંધકાર સૂર્યથી નિવૃત્ત થાય, ઘરમાં અંધકાર હોય તો પછી એની માટે આપણે દીવા વગેરે જે ઉપાયો હોય એ કરીએ, પરંતુ આ નામરૂપી સૂર્ય છે એનાથી અંતઃકરણના અને બાહ્ય વ્યવહારના કર્મ સંબંધી પણ જે કંઈ છે એ બધા જ પાપો નિવૃત્ત થાય છે. સર્વમ એવ નશ્યતિ ઇતિ પ્રકર્ષઃ. કેમ કે અહીં કહ્યું પ્રશામ્યતિ, પ્રકર્ષેણ શામ્યતિ. તો કોઈ પણ ઉપસર્ગ લાગે ને એનો અર્થ કોઈક વિશેષતા બતાવવાના અર્થમાં હોય. માત્ર શમન કહ્યું હોત તો એક અર્થ હોત, પણ પ્રશમન કહ્યું એનો અર્થ શું છે કે સામાન્ય સૂર્ય કરતાં કંઈક વિશેષતા, એટલે અંતઃ અને બાહ્ય બંને સ્થિતિ જે અંધકારની છે એ બંનેની નિવૃત્તિ કરનાર આ નામરૂપી સૂર્ય છે. નામાર્કોદય તું ગતમ ન પુનઃ તદુદય નિવૃત્તમપી તમઃ પુનઃ નિશી પ્રાદુર્ભવતી. હવે સામાન્ય જે સૂર્ય છે
એ સૂર્યની સ્થિતિ એ છે કે ઉદય થાય ત્યારે નિવૃત્તિ થાય અંધકારની, અને પાછો અસ્ત થાય ત્યારે પાછો અંધકાર આવી જાય. તો કેમ કે કાલાધીન છે, ક્યારેક ઉદય થાય છે, ક્યારેક અસ્ત થાય છે, એના કારણે અંધકાર ક્યારેક દૂર થાય છે અને પુનઃ અંધકાર પાછો આવી જાય છે. પણ નામાર્કોદય તું ગતમ ન પુનઃ તથા એથી પ્રકર્ષઃ. પરંતુ આ નામરૂપી જે સૂર્ય છે એનો પ્રકર્ષ એ છે, એની વિશેષતા એ છે કે એ નામ લેવાથી જે અંતઃકરણમાં ભાવ દ્રઢ થાય છે, ભક્તિની અભિવૃદ્ધિ થાય છે, એને કારણે એ જે અંધકાર છે, પાપરૂપી અંધકાર, એ પુનઃ પાછો આવી શકતો નથી. આનું અનુસંધાન કરીએ તો જેમ ગીતાજીમાં પ્રભુ આજ્ઞા કરે છે કે અપિચેત સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતી. એટલે અત્યંત દુરાચારી પણ યદિ મારું ભજન કરે છે તો એ શીઘ્ર જ સત્પુરુષ બને છે અને એની વૃત્તિ પણ બદલી જાય છે અને ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ ધર્માત્મા બની જાય છે. તો એ રીતે જે નામોર્ક નામરૂપી સૂર્યનો ઉદય જેમના મુખના ઉચ્ચારણથી થાય છે, એના હૃદયમાં ભક્તિભાવનો ઉદય થાય છે અને એને કારણે એના કર્મોમાં પણ પછી સત્કર્મની વૃત્તિ જ પ્રકટ થાય છે, તેથી પાપકર્મથી નિવૃત્તિ પણ સહજતા પ્રાપ્ત થાય છે. તો આ રીતે પણ પ્રકર્ષ છે નામરૂપી સૂર્યમાં. યત સંબંધાત અન્યશામ કાલાદેહોયમ નિવર્તતે તસ્ય તદધી તદ અધીનત્વસ્ય વક્તુમ અયુક્તત્વાદ. અને જેનાથી સર્વ કાલાદિનો ભય નિવૃત્ત થાય છે. એક આનું અનુસંધાન એ રીતે આપણે કરી લઈએ કે જે આચાર્ય ચરણ છે એ ભગવત સ્વરૂપ છે, એ રીતની જે સાધનાની એક વ્યવસ્થા છે. તો મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી આપણા મૂળ આચાર્ય છે, એ વસ્તુતઃ કૃષ્ણ એવ સ્વરૂપે આપનું અનુસંધાન કરવામાં આવે છે અને તે સંદર્ભમાં જ આપણે આ ચિંતન પણ કરી રહ્યા છીએ. જેમ પ્રભુના નામ, રૂપ અને ગુણ એ દિવ્ય હોય છે, પ્રભુના જ્યારે સ્વરૂપનું પ્રાકટ્ય છે ત્યારે સ્વરૂપ દ્વારા પ્રભુ ઉદ્ધાર કરે છે, જ્યારે સ્વરૂપનો અવતારકાલ નથી તે સમયે નામ અને ગુણનું ચિંતન પણ ભગવત સ્વરૂપવત જ ઉદ્ધારક હોય છે. એ રીતે નામથી સ્વરૂપનું પ્રાકટ્ય બતાવવામાં આવ્યું છે, નામાત્મક સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો સ્વરૂપ હોય કે નામ હોય એમાં સમાનતા છે. એ રીતે આચાર્ય ચરણ છે એમના પણ નામ અને સ્વરૂપમાં સમાનતા છે. નામથી સ્વરૂપનું અનુસંધાન એ આપણે આજે નામરત્નાખ્ય સ્તોત્ર હોય, સર્વોત્તમ સ્તોત્ર હોય, પુરુષોત્તમ સહસ્ર નામ હોય, આ બધી જે નામાવલીની જે પદ્ધતિ છે એમાં નામ દ્વારા સ્વરૂપનું અનુસંધાન, એ રીતે આ વિષયને સમજવાનો. તો જ્યારે આપણે આપણા આચાર્ય ચરણોના નામનું અનુસંધાન કરીએ તો આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે એ આપણા અંતઃકરણમાં પ્રકટ થાય, તેથી આ પાપ આદિની શુદ્ધિ પણ થાય, ભક્તિનો ઉદ્ભાવન પણ થાય. અને કેમ કે એ વસ્તુતઃ કૃષ્ણ એવો હોવાથી અંતતઃ કૃષ્ણ ભક્તિ રૂપે જ એ ફલિત થાય છે, એ અર્થમાં આને સમજવાનું છે. તો આગળ વધીએ. તો આ રીતે જે કાલાધિભયના નિવર્તક છે એમનું નામ પણ કાલાધીન ન હોઈ શકે, તેથી એ સૂર્ય જે નામરૂપી સૂર્ય છે એ સર્વભયનું નિવર્તક કરનાર છે, સર્વપાપનું નિવર્તક છે. અનેન અનિષ્ટ નિવૃત્તિમ ઉક્તા ઇષ્ટ પ્રાપ્તિમ આહુ વિકસંતી હતી. તો આ રીતે અનિષ્ટ નિવૃત્તિ કહી, કેમ કે દોષરૂપી પ્રતિબંધક હોય ત્યાં સુધી ઇષ્ટ પ્રાપ્તિ પણ ન થઈ શકે. આપણને કોઈ પણ ગતિ કરવી હોય ને કોઈ પ્રતિબંધક આવી જાય તો આપણી ગતિમાં અવરોધ થાય, ગતિમાં અવરોધ થાય તો લક્ષ્ય પ્રાપ્તિમાં વિલંબ પણ થાય, અને અત્યંત મોટો અવરોધ હોય તો લક્ષ્ય પ્રાપ્તિ ન પણ થાય. તો અવરોધક જે છે એ પરિબળોને પણ દૂર કરવા આવશ્યક હોય છે. તો અવરોધક દૂર થયો, હવે ગતિની પણ પ્રાપ્તિ આવશ્યક છે. અવરોધ દૂર થયા પછી પ્રગતિ પણ થવી જોઈએ, તેથી ઇષ્ટ પ્રાપ્તિ પણ કહેવાઈ રહી છે. ઇષ્ટ પ્રાપ્તિમાં હું વિકસંતી હતી, હૃદબજાની હૃદય કમલાની વિકસંતી વિકાસમ પ્રાપ્તુવંતી ઇતિ અર્થઃ. હૃદબજ એટલે હૃદયરૂપી જે કમલ છે તે વિકસંતી, તે વિકાસને પ્રાપ્તુવંતી, વિકાસને પ્રાપ્ત કરે છે. અત્ર અયમ ભાવઃ, અહીં ભાવ આ રીતે છે. યથા સૂર્યોદયે જાતે અંધકાર નિવૃત્તૌ
વિકસિતે કમલે તદામોદ વશીકૃતઃ ભૃંગઃ તત્ર સ્વયં એવ આયાતિ. જેમ સૂર્યોદય થાય છે ત્યારે અંધકારની નિવૃત્તિ થાય છે, અંધકારની નિવૃત્તિ થતાં કમલ છે તે વિકસિત થાય છે, જે મુરઝાયેલો કમલ છે તે વિકસિત થઈ રહ્યો છે. તદ આમોદ વશીકૃતઃ, પછી એની સુગંધથી વશમાં થયેલો જે ભ્રંગ છે, ભ્રમરો છે, ભ્રમરો તે સ્વયં એવા આયાતિ, એના તરફ આકર્ષિત થાય છે. કમલ જ્યારે વિકસિત થયો પછી શું થાય છે, જે ભમરો છે એ એની તરફ આકર્ષિત થઈને એની પાસે આવે છે. તથા અત્ર અપી પ્રતિબંધ તમો નિવૃત્તૌ વિકસિતે હૃદય કમલે તદામોદ પ્રેમરૂપ તદ્વશીકૃત અનાયાસેન એવ શ્રીકૃષ્ણ અપી તત્ર સ્થિત ભવતી. આ ખૂબ સુંદર દેવકીનંદનજીએ આનું વિવરણ કર્યું છે. કેમ કે અહીંયા તો એટલું જ કહ્યું, હૃદય જાની વિકસંતી, હૃદય કમલ વિકસિત થાય છે. હૃદય કમલ વિકસિત થાય છે તો શું થાય છે, ભ્રમર એના પ્રતિ આકર્ષિત થાય છે. તે રીતે અહીંયા પણ તદ આમોદ હૃદયકમલ વિકસિત થતા, એટલે કે ભક્તનું હૃદયકમલ પ્રેમવશ વિકસિત થાય છે, પ્રેમાત્મક બને છે, ત્યારે તદ આમોદ ત્યારે એની જે સુગંધ છે પ્રેમરૂપ પ્રેમભક્તિરૂપા એની જે સુગંધ છે, તદ્વશીકૃત તેનાથી વશ થયેલા અનાયાસેને એવ શ્રીકૃષ્ણ અપી તત્ર સ્થિત ભવતી. તો એ હૃદયમાં સહજ જ શ્રી કૃષ્ણ પણ સ્થિતિ કરે છે. તો ભ્રમરરૂપ જે શ્રી કૃષ્ણ છે એ પણ ભક્તનું હૃદયકમલ વિકસિત થતા, વિકસિત થવાનો હેતુ શું, શ્રી ગુસાઈજીના નામરૂપી સૂર્યનો ઉદય થયો એનાથી અંધકાર નિવૃત્ત થયો, એનાથી હૃદયકમલ ભક્તનું વિકસિત થયું, એ વિકસિત હૃદયકમલમાં જે પ્રેમ છે સુગંધરૂપ એનાથી કૃષ્ણરૂપી જે ભ્રમર છે એ આકર્ષિત થઈને એ હૃદયકમલમાં નિવાસ કરે છે. છે ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય વશે કુર્વંતી મામ ભક્ત્યા ઇત્યાદિ વચનાત. શાસ્ત્રમાં વચનો છે, માત્ર હું ભક્તિથી જ ગ્રાહ્ય છું, ગ્રહણ થઈ શકું છું. વશે કુર્વંતી મામ ભક્ત્યા, મને ભક્તિથી ભક્ત મારા છે વશમાં કરે છે. સત્સ્ત્રિય સત પતિમ યથા, જેમ સત્સ્ત્રી છે એ સત્પતિને પોતાના વશમાં કરે છે, એમ જે અનન્ય નિષ્ઠાવાળા મારા ભક્તજનો છે એ પોતાના પ્રેમથી મને વશમાં કરે છે. નહીં ભગવાન વશે ભવતી ઇત્યધિકમ ભક્તાનામ ફલમ અસ્તિ. ભગવાન વશમાં થઈ જાય એનાથી અધિક તો ભક્ત માટે શું ફલ હોઈ શકે, એનાથી અધિક કોઈ ફલ હોઈ શકતું નથી. નિરોધની પ્રક્રિયા પણ એ જ છે, ભક્તનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં આ જે પરસ્પર નિરોધ છે એ જ ફલાત્મક અવસ્થાની સ્થિતિ છે. તો પ્રભુએ પણ ઘણા સ્થાન પર એમ કહ્યું છે કે હું ઋણી છું મારા ભક્તોનો, મારું મન પણ ભક્તથી અતિરિક્ત ક્યાંય લાગતું નથી. આ પ્રકારના જે પ્રભુના વચનો છે, હવે જો પ્રભુનું એક સ્વરૂપ શું છે, જગદીશ છે, સર્વના નિયંતા છે, સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન, એ સર્વના વશી છે, બધા એમના વશમાં છે. આ પ્રભુનું જે મૂળ જે જગતકર્તા રૂપ છે તે તો એવું છે, પણ એ જગતકર્તા રૂપ જે સર્વને વશમાં કરે છે, જેમના વશમાં સર્વ છે એ પણ કોઈક ભક્તના વશમાં થઈ જાય છે. આ પ્રભુની વિલક્ષણ ભક્તિની લીલા છે, ભક્તિના અનુસંધાનની લીલા છે. સામાન્ય જે ભગવાનને માત્ર મહાત્મ્યથી જોતા હોય, એવા જે મત હોય, એવા જે વિચારો હોય, એવા જે સિદ્ધાંતના ધર્મ હોય, એમના વિશે સમજમાં ના આવે, એમને એવું લાગે કે જે ભગવાન છે, બ્રહ્મ છે, એ ક્યારે પણ કોઈના વશમાં કેવી રીતે હોઈ શકે. જ્ઞાનીને પણ કદાચ ન સમજમાં આવે, આ વાત કોને સમજમાં આવે, માત્ર ભક્તને સમજમાં આવે કે જે સર્વેશ્વર છે એ પણ ભક્તના વશમાં હોઈ શકે. દામોદરો ભક્ત વશ્ય, એમ મહાપ્રભુ આજ્ઞા કરે છે. દામોદર લીલા છે ને, એ પ્રભુની એવી વિલક્ષણ લીલા છે. એ લીલાને જોશું તો ખ્યાલ આવશે કે પ્રભુને યશોદાજી બાંધવા માંગે છે. પહેલાં પ્રભુ પોતાનું એ વિશિષ્ટ સ્વરૂપ બતાવે પણ છે કે હું તો પરબ્રહ્મ છું, હું કોઈથી બંધાવું નહીં. તો કેટલા પણ દોરડા લાવે છે, આ બંધાતા નથી. તો પ્રભુએ પણ આ કેર લીધી છે કે હું સર્વોત્તમ છું, સર્વેશ્વર છું, મારા વશમાં સર્વ છે, પણ પછી ભક્તના વશમાં હું છું એ પણ પ્રભુ બતાવે છે. અને એ જ વિશેષતા છે, યદિ પ્રભુ સર્વેશ્વર ન હોય તો એમનું કોઈના વશમાં હોવું એ કોઈ વિલક્ષણ લીલા ન થાય, પણ કેમ કે સર્વેશ્વર છે અતઃ એમની એ લીલા વિલક્ષણ બની જાય છે. જે સર્વેશ્વર છે એ ભક્તના વશમાં થાય છે.
છછિયા ભરી તાહી અહી રકી ચોહરિયા છછિયા ભરી છા છપે નાચ નચાવે ગોપી ભીસ તો ભીતો નૃત્યત. ભગવતમાં પણ કહ્યું છે કે ગોપીજનો એમને જેમ કહે છે પ્રભુને એવી પ્રભુ બાલ લીલા કરે છે, નૃત્ય પણ કરે છે, અને એમ કહે છે કે પાદુકા મારા લઈને આવો તો ચપ્પલ પણ લઈ આવે છે. તો આવી બધી લીલા પ્રભુ કરે છે, પ્રભુ કરી શકે છે, એ પ્રભુનું સામર્થ્ય છે, એ પ્રભુની કોઈ હીનતા નથી, એ પ્રભુના સામર્થ્યની એક વિશેષતા છે. આપણે ત્યાં એવું છે કે યદિ ભગવાન બધું કરી શકે છે તો શું ભગવાન આ પ્રકારની લીલા ન કરી શકે કે જેમ હું કશું નથી કરી શકતો એવો ભાવ પ્રકટ થતો હોય? તો એ પણ પ્રભુ કરી શકે, એ જ આપનું સર્વસામર્થ્ય. એ તો સર્વસામર્થ્યનો અર્થ એવો કરીએ કે પ્રભુ આ પ્રકારનું ચરિત્ર પ્રકટ જ ન કરી શકે તો સંપૂર્ણ સામર્થ્ય ન થયું. પણ સંપૂર્ણ સામર્થ્યનો અર્થ જ એ છે કે પ્રભુ ઈચ્છે તો પોતાની નિર્બળતા રૂપે પણ પોતાના સ્વરૂપને પ્રકટ કરી શકે, કોઈના વશમાં થઈને પણ પોતાના સ્વરૂપને પ્રકટ કરી શકે. અને એ છતાં પણ એ સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન એ સ્વરૂપ ત્યાં ખંડિત નથી થતું, એ સ્વરૂપ રહેતે ભય કૃષ્ણ યશોદા ક્રોડે સ્થિતોપી સર્વ જગદાધારો ભવતી. યશોદાજીના ખોળામાં છે તો પણ સર્વ જગતના આધાર છે, સર્વ જગતના આધાર છે છતાં પણ યશોદાજીના ખોળામાં વિદ્યમાન છે. તો એ જ પ્રભુના સ્વરૂપનું વૈલક્ષણ્ય છે. આપણું વાર્તા સાહિત્ય જોઈએ તો ગજ્જન ધાવન નવનીત પ્રિયાજી એમ કહે છે, મેરો ગજ્જન આવે ગો તબ અરો ગુંગો. તો પ્રભુ ગજ્જન ધાવનના વશમાં થઈ ગયા. પદ્મનાભદાસજીના પ્રસંગમાં જોઈએ તો તિહારે છોલા મોહી ભાવત હે, એમ કહ્યું પ્રભુને કે આપને યદી ત્યાંના 56 ભોગ ત્યાંની સામગ્રી અરોગવી હોય, અને એ પણ કોની? મહાપ્રભુજીની, મહાપ્રભુજીના ઘરની, તો આપ ત્યાં પધારો. હવે એ પદ્મનાભદાસજી પ્રભુના મહાત્મ્યને જોઈ ચૂક્યા છે ને, કર્ણાવલમાં જે મથરાધીજીનું પ્રાકટ્ય થયું છે વિશાળ તાળ જેવું સ્વરૂપ, તો એ મહાત્મ્યને જોઈ ચૂક્યા છે. અને છતાંય ભક્તનું સાહસ કેવું કે પ્રભુને પણ ચેલેન્જ કરી દે છે એ સામર્થ્ય જોયા પછી પણ. એનો અર્થ છે ભક્તને કેટલો વિશ્વાસ છે પોતાની ભક્તિ પર અને પ્રભુની કૃપાલુતા પર પણ. અને ત્યારે પ્રભુ આજ્ઞા કરે છે કે મોહી તારે તમારા છોલા ભાવે છે, હું તમારે ત્યાં જ રહીશ. તો આ જે વાત છે એ ભક્ત વશ્યતાની વાત છે. તો એવું ક્યારે થાય છે? હવે એમાં પાછું જુઓ, મહાપ્રભુજીને ત્યાં પધારો અને મહાપ્રભુને ત્યાં હું નહીં પધારું, તમારે ત્યાં રહીશ, એમાં પણ કૃપા કોની? પાછી મહાપ્રભુજીની. એવે લક્ષણ તને મહાપ્રભુજી છૂટી રહ્યા છે એ વાત નથી કે પ્રભુ પણ મહાપ્રભુજીને છોડી દીધા અને પદ્મનાભદાસજી પાસે પધારે એવી વાત નથી, પણ મહાપ્રભુજીની કૃપા જ છે કે પદ્મનાભદાસજીને છોડીને નહીં પધારે. તો વિકસંતિ હૃદબજાની, આ વિકસિત થયા છે હૃદબજ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણની કૃપાથી. અને ત્યારે કૃષ્ણ ત્યાં પધાર્યા અને હવે ત્યાંથી ક્યાંય પધારે નહીં, એ પ્રકારની ભક્તવશ્યતાને પણ પ્રકટ કરે છે. અને તેથી આનાથી વિશેષ તો કોઈ ફલ ભક્તને અભિલષિત ન હોઈ શકે. આ અત્યંત ભક્ત સાથેની આત્મીય લીલા છે. આ પ્રભુ પણ ભક્તના જ પ્રભુ છે, જગદીશ તો જે હોય, આ પ્રભુ કયા? ભક્તના પોતાના સ્વરૂપ છે, જે પોતાના કલ્યાણ માટે એનમ ઉદ્ધરિષ્યામી, એ જે ભાવ છે આનો ઉદ્ધાર કરીશ એ રીતે ભક્ત માટે પધાર્યા છે. એટલે મથરેશજી સ્વરૂપે તો પદ્મનાભદાસજી પાસે છે, મહાપ્રભુજીના પોતાનું તો બિરાજ છે ને એમનું સ્વરૂપ, તો એવી તો વાત નથી કે મથરેશજી કહી દીધું હું ત્યાં નહીં જઉં ને બીજે ક્યાંય નહીં જઉં ને તમારે ત્યાં જ રહીશ. મથરેશજી સ્વરૂપે આપનું કલ્યાણ કરે છે. તો એ રીતે ભક્તવશ્યતાની જે લીલા છે એ અત્યંત ભક્ત સાથેની આત્મીયતાની લીલા છે. અને એ પ્રત્યેક ભક્ત હૃદયમાં પ્રભુ એ રીતે એક ભ્રમર રૂપે આકર્ષિત થઈને અને ત્યાં સ્થિતિ કરે છે, એ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીની કૃપાથી થાય છે. તો ભક્તને એનાથી વિશેષ તો કોઈ ફલ હોઈ ન શકે, એ પ્રકારનું ફલ આનાથી પ્રાપ્ત થઈ રહ્યું છે. તસ્ય નામાની, તો એ પ્રકારના જે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના નામ છે, સદા નિરંતરમ આશ્રયે આશ્રિતો ભવામિતિ અર્થ, એવા જે નામ છે એનો હું સદા આશ્રય કરું છું, હું એમના આશ્રિત થઉં છું, એ આનો અર્થ છે. બસ એટલું રાખીશું આજે. પ્રથમ મંગલાચરણ કર્યું છે, આગળ ઉત્સવ પણ આવી રહ્યો છે, એના અનુસંધાનમાં આગળ પણ આપણે વધીશું. આખી આશ્રયનો પદ કરીએ. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન, સબ જગમાજ અંધેરો ભરોસો,
દ્રઢઈ ન ચરન ન કેરો સાધન ઓર નહિયા કલિ મે જાસો હોય નિવેરો સુર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરો દ્રઢઈ ન ચરન ન કેરો દ્રઢઈ ન ચરન ન કેરો ભરોસો દ્રઢઈ ન ચરન ન કેરો શ્રી વલ્લભાધીશ કી જય શ્રી સાંઈજી પરમ દયાલ